ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડૉક્ટર નિમાબેન આચાર્યની ગુજરાત સરકારમાં વિધાનસભાના અધ્યક્ષ પદે વરણી કરવામાં આવી છે. આ સવિશેષ પદ મેળવીને તેમણે સમગ્ર કચ્છને ગૌરવ અપાવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ ડૉક્ટર નિમાબેન આચાર્ય કચ્છના પ્રવાસે છે. ભુજ ખાતે 200થી વધુ સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર નિમાબેન આચાર્ય વિધાનસભાના અધ્યક્ષ પદે નિમાયા બાદ પ્રથમ વખત ભુજ આવ્યા છે અને આ તકે ભુજના ટાઉન હોલ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ ખાતે 200થી વધુ જેટલી વિવિધ સંસ્થાઓ, મંડળ, મહાજન, સમાજ, જ્ઞાતિઓ અને રાજકીય તેમજ સામાજિક અને આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા તેમનું પુષ્પગુચ્છ, હાર, શાલ અને મોમેન્ટો દ્વારા ઉત્સાહભેર ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સભાને સંબોધતા વિધાનસભાના અધ્યક્ષ ડૉક્ટર નિમાબેન આચાર્યે લોકોના વિશ્વાસ અને પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ સામાજિક અને રાજકીય અગ્રણીઓને વધુ ને વધુ લોકકલ્યાણ કાર્યો કરવા અપીલ કરી હતી. રાજકીય કાર્યકર્તાઓએ કોઈ પણ અપેક્ષાઓ વિના શ્રેષ્ઠ કામગીરી કરતા રહેવું જોઈએ તથા રાજકારણ એ જરૂરિયાતમંદ લોકોની સેવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે તેમની આ વરણી સમગ્ર કચ્છની અને તમામ મહિલાઓની જીત છે અને સૌને તેનો આનંદ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કચ્છના જનપ્રતિનિધિઓને સાથે લઈને તમામ બાકી કામ ઝડપથી કરવામાં આવશે અને અનેક નવા પ્રકલ્પો કચ્છ માટે લઈ આવવા પ્રયાસ કરવામાં આવશે. લોકોના પ્રેમ અને ઉત્સાહને વધાવતા અધ્યક્ષ ડૉક્ટર નિમાબેન આચાર્યે જણાવ્યું હતું કે પ્રજાના વિશ્વાસ અને પ્રેમના કારણે સૌ એક વિશેષ પદને પામીએ છીએ, ત્યારે પ્રજાનો વિશ્વાસ અને પ્રેમ એ સૌથી મોટું અચીવમેન્ટ છે. રાજકારણ સેવાનું માધ્યમ છે. આપણે પદ માટે સેવા કરતા નથી, પણ પદ એ જવાબદારી છે જે નસીબથી મળે છે, પણ એથી આપણે સૌએ પોતાની મળેલી જવાબદારીના અનુરૂપ પ્રજાની સેવા કરવાની છે. સૌપ્રથમ તો કચ્છમાં સૌથી પહેલાં નર્મદાના 1 મિલિયન એકર ફૂટ વધારાના પાણી ઝડપથી કચ્છમાં મળે એવું કચ્છના પ્રતિનિધિઓ સાથે મળીને કાર્ય કરવામાં આવશે તથા આ તકે નિમાબેન આચાર્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહિલાઓની અમાપ અને અપાર શક્તિમાં વિશ્વાસ મૂકી રાજનીતિમાં મહિલાઓને આપેલી ઉચ્ચ પદની જવાબદારીઓ વિશે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે મહિલાઓની અમાપ શક્તિઓને રાજ્ય સરકાર પણ વિશેષ તકો આપે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના વિશ્વાસ પર આપણે ખરા ઉતરવાનું છે અને પ્રજાના કામકાજ કરવાનું છે તેવું જણાવ્યું હતું. મહિલા શક્તિમાં વિશ્વાસ મૂકીને ખૂબ જવાબદાર જગ્યામાં નરેન્દ્રભાઈએ અને અમારા નેતૃત્વએ મારા પર વિશ્વાસ મૂક્યો છે. જવાબદારી છે આ, અને આમાંથી બે વિષય છે. એક તો મહિલાઓને ઇન્સ્પિરેશન મળશે કે ભાઈ અમે પણ કંઈક કરી શકીએ અને એમનો આત્મવિશ્વાસ વધશે, અને બીજું બધા કાર્યકર્તાઓને એક મેસેજ જશે કે સેવા કરીએ, લોકોની વચ્ચે કામ કરીએ તો તમારા કામની કદર થતી હોય છે, ધીરજ રાખવી જોઈએ, અને પદ મળે તો જ તમારું સફળતા જિંદગીને એવું નથી હોતું, પરંતુ તમે કાર્ય કરો ને લોકોનો પ્રેમ મળે, લોકોની લાગણી મળે, લોકોનો વિશ્વાસ મળે, એ સૌથી મહત્વનું હોય છે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.